નમસ્કાર દર્શકો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે. આજે વાત કરી રહ્યા છે અંતરંગવાતો કરવા માટે દિલીપ જોશી. દિલીપજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન. આપની નવી સિરિયલ એક આવી રહી છે, ઉલ્ટા ચશ્મા, તારક મહેતાના ઊંધા ચશ્મા. બિલકુલ આ કન્સેપ્ટ જે છે આખું વર્ષોથી ગુજરાતની જનતાએ એને સ્વીકાર્યો છે, આખી દુનિયા ગુજરાતીઓ છે. હવે આપ એને હિન્દી ભાષામાં એક આખી સિરિયલ, કોમેડી સિરિયલ લઈને આવી રહ્યા છો. શું લાગે છે આની સફળતા વિશે? જેટલા ગુજરાતીઓ છે એ તો બધા તારક મહેતાને ઓળખે જ છે, જાણે જ છે. અને હું પોતે પણ નાનપણથી જ્યારથી ગુજરાતી આપણે લખતા વાંચતા શીખ્યા ત્યારથી ચિત્રલેખામાં વાંચતા જ આવ્યા છે, એટલે દરેકે દરેક ગુજરાતીએ લગભગ વાંચ્યું જ છે પણ આનાથી વાકેફ છે જ આ પાત્રોથી. હવે ચેલેન્જ માત્ર એટલી છે કે આ ગુજરાતી પૂરતું નહીં પણ એમ કે હિન્દી ચેનલ પર આવી રહ્યું છે, હિન્દીકરણ કર્યું છે આનું, એટલે વી આર કેટરિંગ ટુ ઓલ ઓવર ઇન્ડિયા, કે જે નોર્થ છે, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ, બધા જ, કે નોન ગુજરાતીઝ જે છે એ લોકોને પણ સમાજમાં આવે એ માટે થોડાક ચેન્જીસ કરવામાં આવ્યા છે. કે કેરેક્ટર્સ પણ જેમ કે આપણે માસ્તર હિંમતલાલનું જે કેરેક્ટર છે એને અમે બીકોઝ કે એક તો માળામાંથી થોડીક સોસાયટી બતાડવામાં આવી છે. ઓકે, એટલે જે આજના પ્રમાણે ઓળખાતી હતી આખી એમની કોલમ, એક માળાનું એક દ્રશ્ય શબ્દચિત્રથી લોકોએ આમ વિઝન બનાવ્યું હતું, એમાં ક્યાંક ફેરફાર કર્યો? હા, થોડોક તારે ગોકુલધામ, ગોકુલધામ સોસાયટી, કોઓપરેટિવ સોસાયટી એમને નામ આપવામાં આવ્યું છે. અને એક મિડલ ક્લાસ, જેને કહે મધ્યમ વર્ગીય સોસાયટી બતાડવામાં આવી છે. અને જેમ હું કહેતો હતો કે હિંમતલાલ માસ્તરનું જે કેરેક્ટર છે એ અમે મરાઠી ભાઈ બતાડ્યા છે, ભીડે કરીને, પ્રોફેસર છે. એટલે જે સિરિયલને જે ખાસ કરીને રંગરૂપ જોઈએ એ પ્રમાણેનો બધો પ્રયત્ન કર્યો છે, થીમ પકડી રાખી છે, એનો આત્મા, એનો સોલ એ જ રાખીને. ઇવન કેરેક્ટર જે છે કે જેઠાલાલ છે કે ચંપકલાલ છે કે ખાલી નામ બધા એને એ જ રાખ્યા છે. ડૉક્ટર હાથી છે, ખાલી હિંમતલાલનું આપણે ડૉક્ટર આપણે ભીડે પ્રોફેસર કર્યા છે, બાકી જેઠાલાલ, ચંપકલાલ, ટપુડો, દયા, તારક મહેતા, એમના વાઇફ અંજલિ મહેતા, એ જ વેલ નોન કેરેક્ટર છે, એ જ વેલ નોન દિલો દિમાગની અંદર સ્થાન લઈ લીધું છે. ગુજરાતી ગુજરાતી વાત કરીએ તો ગુજરાતી સિરિયલો જે છે, ખાસ કરીને ગુજરાતી આર્ટિસ્ટ હિન્દી સિરિયલમાં જે પ્રમાણે પ્રભુત્વ છે, દિલીપજી, ક્યાંક ફાઇટ થાય છે ખરી ત્યાં? કારણ કે થતું હશે કે બધા ગુજરાતીઓની જ ફેવર કરે છે જ્યારે પણ બને તો, કારણ કે આર્ટિસ્ટ હોય છે ગુજરાતી, લેખકો પણ ગુજરાતી ઉઠાવવા માંડ્યા છે, ક્યાંક ગુજરાતીકરણ થઈ રહ્યું છે સિરિયલોને એવું લાગી રહ્યું છે અત્યારે? એવું કેવું મુશ્કેલ, કારણ કે એટલી બધી તમને અત્યારે બધાને પ્રેક્ષકોને ખબર છે કે એટલી બધી નવી નવી ચેનલો છે, એટલું કામ થઈ રહ્યું છે કે કોઈ ડિપાર્ટમેન્ટમાં માણસો મળતા જ નથી અત્યારે, એવું થઈ રહ્યું છે. નથી કલાકારો મળતા, નથી રાઇટર. સારા 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 નરસા તો હવે ક્રાઇટેરિયા રહ્યો જ નથી. બસ જોઈએ, તમે એમ કહો કે હું કલાકાર છું કે હું રાઇટર છું તો પૂછશે બી નહીં કોઈ, આવી જાઓ આવી જાઓ. પછી કામ કર્યા પછી કદાચ ખબર પડશે કે ઓહો અચ્છા અમને કામ નથી આવડતું, પણ હવે બીજા મળે ત્યાં સુધી તો નિભાવવો પડશે. એટલે નહીં, પણ આવા સમયમાં, આવા ક્રાઇસિસના સમયમાં, દિલીપજી, મારો સવાલ જ એ છે કે આવા ક્રાઇસિસના સમયમાં ખાસ કરીને ગુજરાતી આર્ટિસ્ટ જે પ્રમાણે એસ્ટાબ્લિશ થઈ ગયા છે, આર્ટિસ્ટ જ્યારે કહું છું તો બ્રોડ વેમાં કહું છું, ચાહે તે રાઇટર હોય, ડિરેક્ટર હોય, આર્ટિસ્ટ હોય, એ રીતે જે એટલે આમાં, હા, એસ્ટાબ્લિશ એટલે હું આમાં એમાં એક જ વસ્તુ કહેવા માંગીશ કે એ ગુજરાતી છે, મરાઠી છે, પંજાબી છે, સિંધી છે, એ અગત્યનું નથી હોતું, કામ બોલે છે. તમારે સારું કામ કરશો તો તમે એસ્ટાબ્લિશ થશો જ. સદભાગ્ય આપણા ગુજરાતી થિયેટરથી આવેલા જેટલા રાઇટરો છે કે એક્ટરો છે કે કલાકારો છે, દે આર વેરી, જેને કહેવાય કે ક્રિએટિવલી ક્વોલિટી પ્રોડક્ટ આપવાવાળા છે, તો એ લોકો સારું કામ કરે છે. તો સારું કામ કરે છે લોકોને, અત્યારે ચેનલને સારું કામ કરવાવાળા જોઈએ છે, તો સામે વ્યુઅર પણ સ્વીકારે છે. દિલીપજીની વાત કરો તો દિલીપજીને સૌથી પહેલાં ક્યારે એવો અહેસાસ થયો કે ખરેખર દિલીપ જોશી એક સારા આર્ટિસ્ટ છે? પહેલું એપ્રિસિએશન ક્યારે મળ્યું હતું? પહેલું એપ્રિસિએશન કહું તો બાળ નાટક હું કરતો હતો, નામદેવ લહુટે અમારા ગુરુ હતા, અત્યારે હયાત નથી, એમની એક લિટલ્સ થિયેટર એકેડેમી ચલાવતા, 77-78 ની વાત કરું છું.
તો એમાં એમનું એક પ્લે હતો હે રણછોડ રંગીલા, એમાં રણછોડ રાયનો રોલ હું કરતો હતો ભગવાનનો, અને માખો બ્લુ મેકઅપ કરીને શરૂઆતની 10 મિનિટ મારે મૂર્તિની જેમ આમ જ ઊભા રહેવાનું હતું. એટલે એ રોલ માટે મને સૌ પ્રથમવાર સારા એવો ડાયલોગ હતા, પણ અત્યારે યાદ નથી કારણ કે લગભગ 30-31 વર્ષ પહેલાંની વાત છે. એટલે પણ ત્યારે એમ કે લાગ્યું કે નહીં પહેલી વાર, તો ત્યારે જોકે એટલી સમજણ પણ નથી કે બાળક તરીકે આપણે યથાશક્તિ. નોર્મલી બ્રાહ્મણ પરિવારમાંથી ભણવા તરફ બહુ પ્રેશર થતું હોય છે, અને આથી આપ તો એટલા વર્ષો પહેલાંની વાત કરો છો, રંગભૂમિ પ્રત્યેનો લગાવ આપે કીધું કે સ્કૂલમાંથી શરૂ કર્યું, આપના ગુરુ હતા, પરંતુ ક્યાંક બ્રાહ્મણ પરિવારમાં એવું જ કહેવામાં આવે કે બેટા ભણવાનું છે, ભણીને ડિગ્રી લેવાની છે, ડિગ્રી લઈને માસ્તરની નોકરી કરવાની છે, અથવા તો ક્યાંક વ્યવસ્થિત થાય એવી. એવા સમયે ઘરેથી કદાચ ક્યાંક પ્રશ્ન પણ ઊભા થયા હશે કે રંગમંચ પર જાય છે, નાટકોમાં જાય છે, કે પછી પ્રોત્સાહન સ્વરૂપે સપોર્ટ પણ મળતો હતો? હા, એટલે પ્રોત્સાહન જ, કારણ કે જે લિટલ સ્ટેટ એકેડેમી જે હતી એ એકચ્યુઅલી સ્કૂલની પણ અલગ જ ક્લાસ હતા, પ્રાઇવેટ ક્લાસ, કોચિંગ ક્લાસ હતા, જેમાં બાળકોને આવી રીતે શિક્ષણ બેઝિક એક્ટિવ. કોણે સૌથી વધારે, કોણે મમ્મી પપ્પા બેમાંથી કોણે સૌથી વધારે તમને? બંને જણા, જોકે મમ્મીની બી સેન્સ ઓફ હ્યુમર બહુ સારી છે, એટલે હું માનું છું કે એમના થકી મારામાં થોડી ઘણી જે બી સેન્સ ઓફ હ્યુમર આવી છે એ આવી છે. એટલે મારું મોસાળ જે મારા મામા છે એ બધાના સેન્સ ઓફ હ્યુમર બહુ. આપનું વતન કયું દિલીપજી? મારું વતન મૂળ પોરબંદર. મૂળ પોરબંદર પરંતુ બોર્ન એન્ડ બ્રોટ અપ મુંબઈમાં જ. દર્શક મિત્રો, દર્શક અહીંયા દિલીપજી રોકી શકે. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. સેન્સ ઓફ હ્યુમરની વાત નીકળી જાય, ઘણી બધી વાતો કરીશું એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે દિલીપ જોશી સાથે. દિલીપજી, આપણે વાત કરી કે મમ્મીની સેન્સ ઓફ હ્યુમરની ઘણી બધી છાંટ, કદાચ કહી શકાય કે ઘણી બધી અસર આજની તારીખમાં પણ બહુ નોટી, ઘણી વાર સેટ ઉપર જ્યારે ફ્રી બેઠા હોય ત્યારે દિલીપ જોશી ઘણી બધી મજાક મસ્તી કરતા હોય છે. એક એવો કોઈ સરસ દાખલો કે જિંદગીભર નહીં ભૂલી શકાય, સેટમાં શૂટિંગ પતી ગયું છે અથવા તો શૂટિંગ દરમિયાન કોઈક એવો કિસ્સો બન્યો કે ફની જે લાઈફ ટાઈમ યાદ રહે? લાઈફ ટાઈમ યાદ રહ્યો શૂટિંગમાં તો નથી, પણ નાટકમાં એકવાર થયો હતો જે હજી આજની તારીખમાં મને યાદ છે. ખેલૈયા નામનું નાટક હતું, એમાં પરેશ રાવલ મેઇન રોલ કરતા હતા, હું એમાં એક કેરેક્ટર રોલ કરતો હતો. એ નાટકમાં એ ટાઈમે 85-86ની વાત કરું છું, તો ત્યારે હું ચિત્કાર નામનું નાટક પણ કરતો હતો, સુજાતા. હા, સુજાતા મહેતા વાળું. તો એનો શો હતો ત્યાં મુંબઈમાં, ભાઈદાસ પાર્લા જે છે એમાં શો હતો, અને ખેલૈયાનો શો હતો એનસીપી નરીમાન પોઈન્ટ, એટલે ડિસ્ટન્સ ઘણું હતું. અને આ બપોરે હતો, પેલો સાંજે હતો, પણ એનસીપીએમાં એમ ટાઈમનું બધું બ્રિટિશ કામકાજ છે, 6:30 એટલે 6:30 શરૂ થઈ જાય, અને આ અમારો 3:30નો શો પાર્લામાં હતો. તો પણ હું એમ કે 6 વાગે જેમ તેમ કરીને સ્કૂટર પર નીકળો ત્યાંથી પાર્લાથી મારતા પહેલાંમાં, અને રસ્તામાં બહુ અડચણો આવી, ટ્રાફિક આ તે. એક ટ્રાફિક સિગ્નલ મેં લગભગ તોડ્યું, તો પોલીસ હવાલદારે મને પકડ્યો. ઓકે. અને એટલે એ કંઈ બોલે એની પહેલાં જ મેં એમને કીધું કે ભાઈ પ્લીઝ મને જવા દો, મારો શો છે ને, ત્યાં 1000 માણસ રાહ જોઈને બેઠું છે ને, મારે જવું જ પડશે, તમારે જે ફાઇન મારું મને મારી દેવું. તો એમણે કીધું કે ઠીક છે, ચાલો બીજા હવાલદારને હું તમારી પાછળ બેસાડું છું, એમને આગળ જઈને આપી દેજો. મેં કીધું ભલે સારું. હવે હું એટલા ટેન્શનમાં હતો કારણ કે ત્યાં 6:30 શરૂ થઈ જાય, અને મારી એન્ટ્રી લગભગ કલાક પછી 7 વાગે આવે એમ હતી. ત્યાં હું ટેન્શનમાં હું સ્કૂટર ચલાવતો હતો, હું ભૂલી ગયો પાછળ પેલો હવાલદાર બેઠો છે. તો લગભગ 2-4 કિલોમીટર આવ્યા પછી પેલો હવાલદાર કહ્યો કે ભાઈ ક્યાં લઈ જાય? મેં કીધું અરે બાપરે આ તો પાછળ બેઠા. મેં તમારે ક્યાં જવું છે? તો કે મારે ક્યાંય નહીં, હું શું કામ જાવ, કે મારું તો બુલેટ ત્યાં પડ્યું છે. મેં કીધું ભાઈ સોરી, મને ઓલા હવાલદારે કીધું અમને આગળ ક્યાંક ડ્રોપ કરવાના છે. તો મેં કીધું સાહેબ મારો તો શો છે, તમે ઉતરો. તો ઓલો બિચારો 4 કિલોમીટર દૂર આવીને ઉતરી ગયો, વિચારતો કે આ હવે અહીંયાથી કેમ જવું મારે પાછું. કટ્ટુ જેમ તેમ કરીને હું પહોંચ્યો ત્યાં એનસીપીએ. તો અત્યારના જે આપણે કે સિંગિઝ કિંગ અને નમસ્તે લંડનના ડાયરેક્ટર જે છે આપણે વિપુલ શાહ, અમે લોકો બધા ત્યારે કોલેજમાં હતા, તો એમને એ લોકો જસ્ટ રેડી કરતા હતા મારા રોલમાં, ધોતિયું પહેરાવતા હતા. ઓકે, રિપ્લેસમેન્ટ માટે કે ભાઈ હજી આવ્યો નથી દિલીપ, હવે ચાલ તું કરી નાખ એન્ટ્રી.
તો જ્યાં પહેર ત્યાં હું એન્ટર થયો દોડતો કે આવી ગયો જલ્દી જલ્દી કાઢો કાઢો કાઢો. એમાં ધોતિયું ને પહેરણ ને એવું બધું પહેરવાનું હતું, તો ચાર પાંચ જણાએ બધા મને કોક ધોતિયું પહેરાવે ને કોક પહેરણ પહેરાવે ને આમ છેલ્લી પાટલી એમ કે ધોતિયાની ખોસી અને ત્યાં સ્ટેજ ઉપર પેલા ભવાઈના પેલો થાપ હતા અને ભવાઈના સ્ટેપ્સ ઉપર ધડિક તાક તાક ધડિક તાક તાક કરતા એન્ટ્રી કરવાની હતી એટલે ખોસી અને તરત સીધી થાપ વાગીને એટલું કટુકટ એમ કે થઈ ગયું. અને એન્ટ્રી કરી પરેશભાઈ સ્ટેજ પર છે, અમને લાઈન ક્યુ આપી અને મને જોયું આમ તેમ, અને હું બી ઘડીક તાક તાક સર્કલ લઈ તાક થઈ આ થઈ આ થઈ કર્યું અને ધોત્યું. ઓહ માય ગોડ, હજાર નું માણસની સામે હવે કરવું છું. પણ ભગવાનની દયા કે રંગ દેવતાની આપણે જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ કહીએ છીએ એટલે એને લકીલી મને ધોતિયું બાંધતા આવડે છે. એટલે મેં ડાયલોગ બોલતા બોલતા ત્યાં સ્ટેજ ઉપર આખું ધોતિયું બાંધ્યું એટલે ઇવન પરેશભાઈ બી સ્ટન્ટ થઈ ગયા હતા કે અરે બાપરે હવે આ શું કરશે આગળ. પણ એઝ ઇફ કે નાટકનો પાર્ટ હતો એમ કરીને આખું વાળી લીધું અને ત્યાંને ગ્રેટ 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 ગ્રેટ. સો આપે કીધું તે પ્રમાણે ઘણી બધી કળાઓ છે જે રંગમંચ પર ક્યારે કામ આવી જાય છે તે ખબર નથી, જેમ કે એક ધોતિયું બાંધવાની પણ કળા. ફાઇન ક્યાંક ક્યાંક દિલીપ જોશી સતત વ્યસ્તતાની વચ્ચે પરિવારને સમય નહીં ફાળવી શકાતો. આ ફરિયાદ પણ ઘણી વાર આપના બાળકો દ્વારા પણ થતી હશે, ખાસ કરીને પત્ની શ્રી તરફથી થતી હશે. ના, મારું એટલે મેં પહેલેથી એવી રીતે રાખ્યું છે કે સિરિયલ પણ હું કરતો તો બે સિરિયલથી વધારે હું કરતો નથી. ઓકે ઓકે. અને એમાં એટલે મહિનાના સમજો કે 20 દિવસ મેક્સિમમ શૂટિંગ કરવાનું, 10 દિવસ ફેમિલી માટે રાખવાના. એટલે અમે વર્ષોથી એક રાખ્યું છે જે એટલી બધી આમ હજી આક્રોશ ભેગો નથી થવા દેતા કે જેથી બ્લાસ્ટ થાય થોડું. ના, મને પોતાને પણ એટલું કામ કે ભાઈ આપણે સાવ, કારણ કે અત્યારે કામ તો ડેફિનેટલી એટલું છે કે 30 દિવસ ઓછા પડે ને 24 કલાક પણ ઓછા પડે, પણ એ તમારા ઉપર છે કે તમારે કેટલું હાઉ યુ મેનેજ યુ મેનેજ યા. નવરાશની પળોમાં ખાસ કરીને આપે કીધું તે પ્રમાણે 10 દિવસ આપ સ્પેર રાખો છો, 20 ડેઝ જ કામ કરો છો મહિનાની અંદર રિલેક્સ થવા માટે, અને નવરાશની પળમાં કઈ કઈ એક્ટિવિટીઝ હોય છે? ખાસ કરીને પિક્ચરો જોવા મને ખૂબ ગમે છે. કોણ કેવી કેવી ફિલ્મ ગમે તમને? એની કોઈ પણ જાતની સરસ સારી ફિલ્મો, ઇંગ્લિશ હોય હિન્દી હોય. છેલ્લી કઈ ફિલ્મ જોઈ? છેલ્લી મેં હમણાં જાને તું સંકળાયેલો છું કે મને આમાં બધી બહુ ખબર પડવા માંડે છે. હું એઝ અ લેમેન, એઝ અ કોમન મેન, હું કોઈ બી નાટક જોવા જઈએ કે એઝ અ ઓડિયન્સ હું માણી શકું છું. એટલે મને તો ખરેખર બહુ જ મજા આવી, બહુ જ ફ્રેશ મને ફિલ્મ લાગી. કલાકારો દિલીપજી, ફિલ્મોની અંદર આપ નથી કરતા અથવા સૌ ઓછી કરો છો તો ઓફરો નથી આવતી? દિલીપ જોશીને કોઈ બોલાવતું નથી કે પછી ખરેખર આમ થોડુંક દૂર રાખો છો? એટલે એવું છે કે હું એટલો ગ્લેમરાઇઝ નથી કે મને એવું નથી કે આ ફિલ્મોમાં કામ નોર્મલી લોકોને હોય છે. એટલે કદાચ તમે બી આજે મને આ પ્રશ્ન પૂછી રહ્યા છો, કારણ કે લોકોના મનમાં એવું છે કે ફિલ્મો ઇઝ અલ્ટિમેટ, એમ કે ફિલ્મમાં કામ કરવું એટલે જે મારા માટે, કારણ કે હું એ બી કરી ચૂક્યો છું. હમ આપ કે કોનથી માંડીને મેને પ્યાર કિયા કે શાહરૂખ સાથે 1, 2, 4 ફિર ભી દિલ હિન્દુસ્તાની અને ઘણી 10-15 ફિલ્મો મેં કરી છે. પણ મને જેમાં મજા આવે છે એ મારી પ્રાયોરિટી છે, એવું નક્કી કરું. મને વધારે મજા નાટકમાં આવે છે એટલે આટલા વર્ષોથી હું થિયેટર મેં છોડ્યું નથી. કે ફિલ્મ છે ઓકે ફાઇન, કે આજે ઇવન પરેશભાઈ સાથે કે કોઈ મોટા મોટા કલાકારો સાથે તમે જોયું કે નસીરભાઈ બી આજે ફરી ફરીને લોકો પાછા થિયેટર તરફ જ આવતા હોય છે. એ જે જીવ છે, એ જે આનંદ છે, એ આનંદ તો તમે અબજોપતિ હોય તો પણ એ જે સ્ટેજ પર તમે ઊભા રહીને જે પરફોર્મ કરો ને ઓડિયન્સનો પ્રતિસાદ તમને મળે કે જે તાળીઓ મળે એ તમે ખરીદી નથી શકતા. એ તમારામાં હોય આવડત હોય તો જ તમે પામી શકશો લોકોનો પ્રેમ, લોકોની ઇજ્જત. એટલે એ આટલો પ્રેમ ગુજરાતીઓ તરફથી આપણા ઓડિયન્સ તરફથી મળતો હોય તો એ છોડીને
માત્ર પૈસા માટે કે માત્ર વધારે પબ્લિસિટી માટે ફિલ્મો કરવા જવું એ મને પર્સનલી યોગ્ય મીન્સ ઓફર આવે છે દિલીપ જોશીને, પરંતુ સારી ઓફર હોય તો જ કરવી. સારી ઓફર કરતા સમય મારા સમય પ્રમાણે એ લોકોનું જો એડજસ્ટ થતું હોય શૂટિંગ તો હું કરું છું, અધરવાઇઝ જો મારા થિયેટરના નાટકના શોઝ હોય એડજસ્ટ એ લોકો કરવા ન તૈયાર તો હું ના પાડી દઉં છું. જો 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 રંગમંચની જ વાત કરીએ તો રંગમંચમાં આટલા ઘણા બધા અનુભવ છે આપનો, આપે કીધું તો 30 વર્ષ પહેલાંથી ભલે કદાચ એક નાનકડી ભૂમિકા કરી હતી આપના ગુરુજી ના એક પર્સનલ આપની એકેડેમીના નાટકમાં જ કરી હતી, પરંતુ આટલા વર્ષોના અનુભવથી મને ખ્યાલ છે કે આ બહુ અઘરો પ્રશ્ન છે, પરંતુ જો ટોપ 3 ડાયરેક્ટર કહેવાય મારે રંગમંચના, ખાસ કરીને નાટકોના, નાટકોની વાત કરીશું આપણે, પણ ટોપ 3 ડાયરેક્ટર્સની વાત કરીએ તો કોના ટોપ નામ આપી શકાય? ટોપ 3 જે મેં ડાયરેક્ટરો સાથે કામ કર્યું છે એમાં એક તો કાંતિ મળ્યા, કાંતિભાઈ સાથે ખૂબ કામ કર્યું છે, એમની પાસે ખૂબ બધું થિયેટર વિશે શીખવા મળ્યું છે. કારણ કે અમને તો બેકસ્ટેજ પણ કરતો હતો પહેલાં 5 વર્ષ, ઓન સ્ટેજ એઝ એન એક્ટર આવ્યા એની પહેલાં, એટલે એમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. બીજા છે આપણે મહેન્દ્ર જોશી, જે પૃથ્વીમાના ખેલૈયાને બધા જે નાટકો ડિરેક્ટ કરતા હતા એમની પાસેથી ઘણું શીખવા મળ્યું. એક પ્લે પરેશભાઈએ ડિરેક્ટ કરેલો, કાયાકલ્પ કરીને પરેશભાઈ ડિરેક્ટર હતા, એમની પાસેથી બી ખૂબ જ શીખવા મળ્યું. સેન્સ જે છે ખરેખર ડ્રામા સેન્સ, કે એ તમને એવી અમુક ડિસ્કશન કરતાં કરતાં રોલમાં એવું એક ચાવી આપી દે કે બધી એક પાત્રની આખી બધી બારીઓ ખુલી જાય કે અચ્છા અચ્છા ઓહો આ તો આ પાત્ર આમ ભજવી શકાય બરાબર છે, એટલે એ સમજણ એટલે દરેક ડિરેક્ટરની અમુક અમુક. પરંતુ આજે કહી શકાય કે ઘણું બધું શીખવાનું છે, આ ટોપ 3 ની અંદર મૂકી શકાય. વાતો કરી છે દિલીપજી એક નાનકડા વિરામ. દર્શક મિત્રો સમય થયો છે વિરામનો, દિલીપજી જોડેની વાતો હવે છેલ્લા તબક્કામાં એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં, વાત કરી રહ્યા છે દિલીપ જોશી સાથે. દિલીપજી બ્રેક પહેલાં વાત કરી રંગમંચની, રંગમંચની વાત કરીએ તો ક્યાંક કલાકારો અત્યારે જે આપે કીધું કે રંગમંચની સાથે જોડાયેલો જીવ દિલીપ જોશી, કદાચ દિલીપ જોશી પ્રાયોરિટી આપે ફિલ્મ કરતાં રંગમંચને વધારે? જો બે ઓપ્શન આપવામાં આવે, એક સારી ઓફરવાળી ફિલ્મ હોય અને સારી રોલવાળી, સારી સ્ટોરીવાળી, સારી થીમવાળી એક ડ્રામા હોય, તો કદાચ દિલીપ જોશી ડ્રામાને ચૂઝ કરે. પરંતુ પરંતુ આપને લાગતું નથી કે વધુ પડતા વળતરને કારણે ખરેખર જે રિયલ આર્ટિસ્ટ છે, જેની અત્યારે ખરેખર જરૂર છે, જીવંત રાખવા માટેની જરૂર છે, આઈ નો કે અત્યારે પણ રંગમંચ એટલું જ તરોતાજા છે, પરંતુ આપ જેવા ઘણા બધા એવા આર્ટિસ્ટ કે જે લોકો સિરિયલમાં એટલા વ્યસ્ત છે જેના કારણે રંગમંચને ઓછો ન્યાય આપી શકે છે, ક્યાંક રંગમંચ એની ગરિમા ગુમાવી રહ્યું છે આપ જેવા આર્ટિસ્ટોની ગેરહાજરીથી? એટલે હું બીજા કલાકારો માટે તો હું ન કહી શકું, પણ હું મારી તો દાખલો આપી શકું છું કે આજે મેં ઓલવેઝ ફિલ્મ અને થિયેટર વચ્ચે થિયેટર જ પસંદ કર્યું છે, કે આટલા વર્ષોથી હું કરતો આવ્યો છું અને કરતો રહ્યો છું. હમણાં પણ મારું છેલ્લું નાટક ડાયા ગયા ઓગસ્ટમાં પૂરું થયું. આ છેલ્લા 15 વર્ષમાં કદાચ આ પહેલો મારો આટલો લાંબો ગેપ છે કે ભાઈ વર્ષ નાટક પૂરું થયું, વર્ષ સુધી બીજું નાટક આવ્યું નથી મારું. પણ એનું કારણ બીજું એ પણ છે કે અમે એટલી બધી વનલાઈનો સાંભળી સ્ક્રિપ્ટ માટે, પણ એક પણ મજા આવે એવી સ્ક્રિપ્ટ મળી નથી રહી, એટલે હજી અમારી શોધ ચાલુ જ છે. જેવી મને એમ લાગશે કે ના આ સ્ક્રિપ્ટમાં મજા છે તો હું ઇમિડિયેટલી, ભલે ગમે એવું હું નથી માનતો કે ટીવીની વ્યસ્તતાના કારણે તમે નથી જ કરી શકતા, હું આટલા વર્ષોથી કરતો આવ્યો જ છું. પર્ટિક્યુલર આ જવાબ છે દિલીપ જોશીનો, જનરલ કેટેગરાઇઝમાં નથી જતા આપણે, જનરલ તો બધાને પોતપોતાના શું છે કે બધા પોતપોતાની પ્રાયોરિટી. ફાઇન. દિલીપજી સિરિયલોમાં પણ કહેવાય છે કે એક સિન્ડિકેટ બની ગઈ હોય છે, એના કારણે બીજા આર્ટિસ્ટને આવવામાં ઘણીવાર રૂકાવટ લાવતા હોય છે સિન્ડિકેટના આર્ટિસ્ટ, ઇઝ ઇટ ટ્રુ? ના, આઈ ડોન્ટ થિંક સો. એવું હું નથી માનતો કે કોઈક જે પાત્રને, લોકોને અત્યારે ચેનલને કે
ડિરેક્ટર ને કે પ્રોડ્યુસર ને પાત્ર ને અનુરૂપ કલાકારો જોતા હોય છે, એ લોકો માટે શો સક્સેસ થવો, અત્યારે તો કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે ટીઆરપી ની મારા મારી હોય છે, એટલે એમાં એ માત્ર તમે મારા સારા મિત્ર છો એટલે હું તમને કાસ્ટ કરું એવું તો પોસિબલ નથી. ભલે તમે કલાકાર 19-20 હો કે તમે પાત્ર ન્યાય ના આપી શકો તો તો મારો શો બરાબર થવાનો નથી ને. એટલે હું નથી માનતો કે એવું સિન્ડિકેટ ને એવું છે. જો પાત્રને અનુરૂપ હશે કલાકાર તો એમને રોલ આપવામાં આવે છે ડેફિનેટલી. હાસ્ય 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 કલાકાર તરીકે એક દિલીપ જોશી એસ્ટાબ્લિશ થઈ ગયા, શરૂઆત કરી હતી રણછોડરાય બનીને. હાસ્ય કલાકાર ખરેખર દિલીપ જોશીને બનાવી દીધા છે હાસ્ય અભિનેતા, કે ખરેખર દિલીપ જોશીને હસાવવા ગમે છે? હસાવવું તો ડેફિનેટલી એઝ એન મને ગમે જ છે, મને કોમેડી ખૂબ ગમે છે. પણ આપણે ઇન્ડિયામાં એવું છે કે એક ઇમેજ તમારી બની જાય પછી લોકો એની બહાર તમને કોઈ કામ કોઈ રિસ્ક લેવા નથી માગતું, કે પછી તમે કહો કોમેડીમાં તમે સક્સેસફુલ થાય તો પછી તમે બધું કોમેડી જ ઓફર કરવામાં આવે, તો તમે વિલનમાં સક્સેસફુલ થાય તો બધું વિલનના જ રોલ ઓફર કરવામાં આવે. એટલે આપણે ત્યાં એવું છે. પણ નો ડાઉટ મેં સિરિયસ રોલ્સ પણ કર્યા છે. હમણાં એક સહારા વન ઉપર મેં એસી કી હું નામની સિરિયલ આવી રહી છે, એમાં મેં એક મહારાષ્ટ્રીયન 85 વર્ષના ભાઈ ચંદ્રકાંત પાટીલનો રોલ કરી રહ્યો છું જે સિરિયસ છે. એ નિર્ણય લેવા માટે આઈ થિંક જેને કાસ્ટિંગ કર્યું હશે ને બહુ તકલીફ પડી હશે. ના, તકલીફ એટલે એ મિત્ર છે આપણા અને એને મારી કેપેબિલિટી ખબર હતી. હેમલ ઠક્કર જેમણે મારા છેલ્લા બે નાટકો પ્રોડ્યુસ કર્યા તો હી રિસ્પેક્ટ્સ મી એઝ એન આર્ટિસ્ટ, એઝ એન એક્ટર એમને ખબર છે કે મારી કેપેબિલિટી શું છે અને હું આ સિરિયસ રોલ કરી શકીશ. એટલે એમણે મને આપ્યો અને બધા માટે સરપ્રાઇઝ હતું કે અરે વાહ તમે આ પણ સરસ કરો છો. પણ એમને ખબર હતી, મને ખબર હતી કે ભાઈ આ તો આવડે જ છે. પણ દિલીપજી પરિવારની વાત કરીએ તો ખાસ કરીને પત્ની પત્ની માટે જો 5 વાક્યો બોલવા એમની ગેરહાજરીમાં અને નિષ્પક્ષ તો શું કહી શકાય? એટલે વિધાઉટ એની એક્ઝેગરેશન કે ખરા અર્થમાં અર્ધાંગીની. અને આ શો મુંબઈમાં નથી આવવાનો, ના નથી આવવાનો છે પણ નથી એટલા માટે હું કહું છું કે એકદમ જ સાચી રીતે કહું છું કે એબ્સોલ્યુટલી અર્ધાંગીની. અને એના વગર મને ખબર નહીં પડે મારે ક્યાં કેમ શું કરવું. દિવસ શરૂ થાય તે રિયલ સપોર્ટિવ પાર્ટનર, કારણ કે દરેક કલાકારમાં આઈ થિંક એના સક્સેસ પાછળ બિહાઇન્ડ એવરી મેન્સ ધેર ઇઝ અ વુમન. એની જેમ આ પણ એવું છે કે જો ઘરનું ફ્રન્ટ જે એકદમ સક્ષમ રીતે એમણે સંભાળી લીધું છે એટલે એ મારે કોઈ ચિંતા નથી, જો આઈ કેન કોન્સન્ટ્રેટ ઓન માય વર્ક, એટલે એ બહુ જરૂરી છે. અને એમની બી સેન્સ ઓફ હ્યુમર સમજે છે, જાણે. કઈ 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 વસ્તુ સૌથી વધુ ગમે છે આપની પત્ની? મને ખ્યાલ છે કે આપણે આટલા વખાણ કરીએ સ્વાભાવિક છે કે બધું જ કોઓપરેટિવ છે. કઈ વસ્તુ સૌથી વધુ ગમે છે? સૌથી વધુ ગમવામાં તો અમને બંનેને ટ્રાવેલિંગ ખૂબ ગમે છે. નહીં નહીં, પત્નીને કઈ વસ્તુ ખાસ ગમે છે? બ્રાહ્મણને સૌથી વધારે શું ગમે? સો સારા કુક છે. ઓકે ઓકે ફાઇન. આ તબિયત એના પરથી. કઈ વસ્તુ નથી ગમતી? આ મને હમણાં વચમાં પણ એક પત્રકારે ત્યાં મુંબઈમાં પૂછ્યું હતું, પણ બહુ આમ ફેરવીને પૂછ્યું હતું. પણ ખરેખર એવું બહુ કદાચ અજુગતું લાગશે, બિલીવ નહીં થાય, પણ ખરેખર એવું કંઈ નથી કે જે ન ગમાડવા જેવું હોય. છેલ્લે ઝઘડો ક્યારે થયો હતો? ના નકડો મીઠો મીઠો નારાજગી થઈ હોય કંઈક? બહુ ભાગ્ય જેવું, કારણ કે એ પણ એક એ ભાગ્ય ક્યારે ખુલ્યું હતું? ભાગ્ય જ થવાવાળું. ના, એ જ કહું છું કે હમણાં એમણે પૂછ્યું હતું મને ત્યારે, એટલે મને ખરેખર યાદ, કારણ કે અમારે જેન્યુઇનલી આર્ગ્યુમેન્ટ બહુ ઓછા થાય છે. કારણ કે એવું હોય કે કાં એમના મનનું હોય તો હું ગિવ ઇન કરી દઉં કે ઓકે ભાઈ આમ નહીં આમ કરીએ. ક્યારેક મારું એવું હોય કે ના ના આમ નહીં આમ કરું તો એ હા પાઓ કે ભાઈ આમ નહીં આમ કરીએ. એટલે અન્ડરસ્ટેન્ડિંગ એને રિયલ સેન્સ જેને કહેવાય કે રિયલ લાઈફ પાર્ટનર ભગવાન. ફાઇન. એટલે કે આવું ક્યારેય ડિસ્પ્યુટ થયા નથી, એવું યાદ રહી શકાય એવો ડિસ્પ્યુટ. હા, પહેલી મુલાકાત આપણા પત્ની સાથેની, એ દિવસો મારે યાદ કરવા છે. પહેલી મુલાકાતમાં શું વાતચીત થઈ હતી? પહેલી મુલાકાત એકચ્યુઅલી નવાઈ લાગશે કે મારી સગાઈ થઈ ત્યારે હું 18 વર્ષનો હતો ને તેઓ 14 વર્ષના હતા, એટલે અમે ઓલમોસ્ટ પેલા શું કહેવાય બાલિકા બધું ટાઈપ હતા. એટલે
ખબર જ નહોતી કે અમને આવી રીતે એકબીજાને લગ્ન સંબંધ માટે એકબીજાને જોવા બોલાવ્યા છે. પણ ત્યારે એમ જ એમ શું કહે, બ્લાઇન્ડ રમાઈ ગયો અને ત્રણ એકા નીકળ્યા અને ત્રણ એકા નીકળ્યા. ફાઇન, દીકરી માટે, દીકરી માટે, દીકરી માટે પાંચ સેન્ટેન્સીસ. કેવી દીકરીને એની સાથે લગાવો ને કઈ કઈ વસ્તુ? દીકરીઓ તો બધાને, દરેક શું કહેવાય, બાપને દીકરી તો વાલી હોય જ છે, એમ આ દીકરી પણ મને ખૂબ જ વાલી છે. નિયતિ એનું નામ છે અને ભગવાનની દયાથી બંને છોકરાઓ, મારો દીકરો છે ઋત્વિક, બંનેની સેન્સ ઓફ હ્યુમર બહુ સારી છે, ખૂબ સમજવું છે. અને જેને કહેવાય કે ઉંમર કરતાં થોડા મેચ્યોર્ડ પણ છે. પપ્પા પર ગયા છે એટલે ઘરમાં ખરેખર અમારે ટચવુડ એટલો ખુશીનો માહોલ હોય છે કે હું શૂટિંગ પરથી જાઉં તો અમે હસીએ બોલીએ જોક કરીએ. કોઈ એવું મા બાપ છે ને છોકરાઓ છે ને એવું છે જ નહીં, બધા ફ્રેન્ડ્સની જેમ જ અમે લોકો રહીએ છીએ ને વર્તીએ છીએ. પણ દીકરી ઓબ્વિયસલી, ઘણીવાર દીકરાને એમ થાય કે હું દીકરીને જરા વધારે પાર્શાલિટી થઈ રહી છે, પણ હવે એ તો પેલા ભાઈ બહેનમાં રહેવાનું જ છે. ફાઇન, એવી બંને દ્વારા વાતચીત દરમિયાન આપે કીધું કે ઉંમર કરતાં મેચ્યોરિટી ઘણી છે, સેન્સ ઓફ હ્યુમર પણ ઘણી બધી સારી છે. એ કેવું વાક્ય, નિયતિનું અથવા ઋત્વિકનું, એ કેવું વાક્ય કે જે આટલી ઉંમરમાં એ જે બોલ્યા હજી આમ એ ભૂલાશે નહીં ક્યારે? એવું અત્યારે એકદમ ઓન ધ સ્પોટ યાદ કરવું મુશ્કેલ થઈ જશે, ઘણા બધા છે એવા, પણ એકદમ ઓન ધ સ્પોટ યાદ નહીં આવે. ફાઇન ફાઇન. દિલીપ જોશીને કલર કયો ગમે છે, ફેવરેટ કલર કયો છે? ફેવરેટ કલર સ્કાય બ્લુ. ફેવરેટ ડિશ? ફેવરેટ ડિશ આપણે શું કહેવાય, રોટલીનું ચૂરમું. ઓકે, હિરોઈન કોણ છે ફેવરેટ? ફેવરેટ હિરોઈન મધુબાલા. પત્ની સિવાયનો બીજો કોઈ પ્રેમ? પત્ની સિવાય બીજો કોઈ ટ્રાવેલિંગ, મને ફરવું, ટ્રાવેલ કરવું બહુ જ ગમે. અને શું વસ્તુ નથી ગમતી, કઈ વસ્તુ ઇરિટેટ કરે છે? ઇરિટેટ કરવામાં તો જેને કહેવાય કે ખોટા માણસો, ખોટું બોલનારા, જૂઠું બોલનારા, દંભી માણસો સખત ઇરિટેટ કરે. જીવનનો કોઈ એક એવો નિર્ણય, શોર્ટમાં સમય ખૂબ જ છે, કોઈક એવો નિર્ણય કે એ નિર્ણય લેતી વખતે બહુ જ કઠિન નિર્ણય હતો પણ મનમક્કમ કરીને લઈ લીધો, એવો કયો નિર્ણય? એ ડેફિનેટલી આ પહેલાં માત્ર શોખ પૂરતું એક્ટિંગ હું કરતો હતો. અમારો પોતાનો ફેમિલી બિઝનેસ હતો, ટ્રાવેલ એજન્સી હતી. અને એક પોઈન્ટ એવો આવ્યો જ્યારે મને એમાં મજા નહોતી આવતી, કે એ મારે ડિસિઝન લેવું કે મારે હવે એઝ અ કલાકાર મારે પ્રોફેશનલી આ ફિલ્ડમાં ઝંપલાવવું છે. દેટ વોઝ વેરી, બહુ જ કઠિન કહેવાય એવો હતો, પણ મેં રિસ્ક લીધું અને થેન્ક ગોડ કે મેં રિસ્ક લીધું અને ખરેખર એક દર્શકોને, પ્રેક્ષકોને એક સારા કલાકાર ફૂલ ટાઈમ માટે મળી ગયા. થેન્ક યુ વેરી મચ દિલીપજી. દર્શક મિત્રો, આ હતી મુલાકાત દિલીપ જોશી સાથેની. તેમની નવી સિરિયલ લોન્ચ થઈ રહી છે, તેના માટે પણ એમને ઓલ ધ બેસ્ટ. દર્શક મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ દિલીપજી. Thank you.